दाखला नंबर एक
25 એનો વર્ગ માઇનસ 35 એ પ્લસ 12 તમે 8માં ધોરણમાં શીખી ગયા છો કે ત્રણ પદ આપ્યા હોય ત્રિપદી કહેવાય પેલા અને છેલ્લા પદના એવા ભાગ પાડો કે 35 આવે અને પ્રથમ સંખ્યાને આગળ પ્રથમ પદની આગળ સહગુણક આપ્યો હોય ચલની સાથે તો એના ત્રણ પદના ચાર પદ પાડવાના બબેના ભાગ પાડવાના પછી કોમન કાઢી અને જવાબ આપવાનો છે ત્રણ પદના ચાર પદ કરો બબેના ભાગ પાડો અને પછી કોમન કાઢો અને જવાબ આપવાનો છે એકદમ સિમ્પલ ગણાવું છું એક ચોકડી મારવાની અહીંયા અને ભાગ પાડવાના 25 ના પાડીએ પાયો પાયો 25 12 ના પાડીએ 6 2 12 થાય 4 3 12 થાય પણ આપણને જે અનુકૂળ આવે એ જ પાડવાનો એક બે વખત ભાગ પડશે હું ડાયરેક્ટ પાડી નાખું છું 4 3 12 ઊભો ગુણાકાર કરો કે આડો ગુણાકાર કરો તમારો જવાબ આવવો જોઈએ ઊભો ગુણાકાર કરીએ 5 4 20 5 3 15 નિશાની મૂકવાની છે અહીંથી માઇનસ તો મોટી રકમ માઇનસ માઇનસ પ્લસ માઇનસ એટલે કે પ્લસ માઇનસ માઇનસ ફરીથી 25 ના ભાગ પાડ્યા પાયો પાયો 25 12 ના ભાગ પાડ્યા 4 3 12 ઊભો ગુણાકાર કર્યો 5 4 20 5 3 15 માઇનસ 20 પ્લસ માઇનસ માઇનસ 12 20 અને 12 માઇનસ 35 આવી ગયો જવાબ બરાબર છે તો હવે ત્રણ પદના ચાર પદ કરશું 25 એનો સ્ક્વેર આપેલા લખવાનું આની જગ્યાએ તમારે આ લખવાનું છે માઇનસ 20 અહીંયા એ છે તો એ માઇનસ 15 એ પ્લસ 12 આ બંને પદ એમના મજા આવશે 20 એ અને 15 બાર એ લખવાનું બંનેના ભાગ પાડીને કોમન કાઢવાના બહુ સિમ્પલ ચલો સહગુણક 25 છે અને 20 છે તો 5 વડે ભાગ્યું ને 5 વડે 25 ને 5 4 ને 20 તો કેટલા કોમન નીકળશે 5 એ નો સ્ક્વેર અને એ એ એ કોમન નીકળે છે તો એ તો અંદર વધે પાયો પાયો 25 બે વખત એ છે તો એક વખત વધશે 5 4 20 આઈ 12 નીકળી ગયા તો કશું નહીં માઇનસ કૌંસની બહાર માઇનસ નિશાની હવે અંદરની નિશાની બદલાઈ જશે આ નિશાની બદલાઈ જશે પ્લસ છે તો માઇનસ થઈ જાય સેમ ટુ સેમ જ પદ આવે વિચારજો 15 અને 12 કયા ઘડિયામાં બંને આવશે 3 3 5 15 ને 3 4 12 3 અહીંયા એ છે અહીંયા નથી તો કોમન નહીં કાઢવાનો 3 5 15 એ 3 4 12 આઈ યુ સેમ ટુ સેમ એક વખત લખી નાખો આ બંને એક જ વખત ખેંચી અહીંયા લખવાનો 5 એ માઇનસ 4 અને 5 એ માઇનસ 3 તો આ લંબાઈ થઈ અને આ પહોળાઈ થઈ હવે દાખલા આવી ગયા છે ખાલી હું લંબાઈ અને પહોળાઈનો શબ્દ ઉમેરવાનો એની જો દાખલો બીજો ક્ષેત્રફળ આપ્યું છે 35 વાય સ્ક્વેર વત્તા 13 વાય માઇનસ 12 તો ખબર છે સાહેબ ચોપડીમાં ભાગ પાડો 35 ના પાડો બોલો તો 7 5 35 12 ના પાડો 4 3 12 સરવાળો કરો કે બાદબાકી 13 આવવા જોઈએ 7 6 28 5 3 15 નિશાની મૂકીએ પ્લસ તો મોટી રકમમાં પ્લસ પ્લસ માઇનસ માઇનસ 28 વત્તા છે માંથી 15 જાય 13 વધે કેવા વત્તા આવી ગયો તારો મળી ગયો તો હવે ગણીએ 35 વાયનો સ્ક્વેર આના આની જગ્યાએ તમારે લખવાનું વત્તા 28 વાય માઇનસ 15 વાય માઇનસ 12 શું કરશું બબેના ભાગ પાડીશું અહીંયાથી બે ના ભાગ અહીંથી બે ના ભાગ કોમન કાઢવા બંનેમાં વાય તો છે ઓકે 35 અને 28 7 5 35 ને 7 4 28 કેટલા નીકળશે 7 બંનેમાંથી વાય અંદર લખો 7 5 35 બે વખત છે વાય માંથી એક વખત લઈ લીધા તો વાય વત્તા 7 4 28 આ વાય કોમન નીકળી ગયા બાદ તે લખવાનું માઇનસ છે તો માઇનસ છે નિશાની ચેન્જ અંદરની નિશાની બદલાઈ જાય અહીંયા 15 અને 12 5 3 5 3 5 15 અને 3 4 12
y છે એટલે નથી તો નહીં લખવાનું 3 5 15 y 3 4 12 सेम टू सेम 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 एक बच्चे में हो चलो पांचवाई बत्ता चार सातवाई ऊंचा त्रण तो आ लंबाई आई आ पोहोड़ाई आई तमे अहीं लंबाई लईए पोहोड़ाई कीधुं तो वांधो ने आमां फिक्स ना हो आगळ जोईए दाखला नंबर 16 અહીંયા તમારે જેમ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું હતું ને એમાં લંબઘનનું ક્ષેત્રફળ શોધવાનું લંબઘન હોય ને લંબઘનનું ઘનફળ એટલે ઘનફળ હંમેશા આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જેમ આના બે જવાબ આવ્યા છે એમ આના ત્રણ જવાબ આવે એક લંબાઈ આવશે પહોળાઈ આવશે ઊંચાઈ આવશે તો આપણે ઘનફળનો એક રકમ આપી મૂળ છે અવયવ અહીંયા આગળ ઘનફળ ઘનફળ લખ્યું છે અહીંયા ક્ષેત્રફળ ક્ષેત્રફળ લખ્યું છે પણ પાડવાના તો છે અવયવ જ ચલો સ્ટાર્ટ કરીએ હવે તમે જુઓ બે પદ છે તો પહેલા તો સહગુણક 3 ના 12 છે એમાંથી કોમન કેટલા નીકળે વિચારો હંમેશા નિયમ છે અવયવનો કે સૌપ્રથમ સામાન્ય કાઢવાના નીકળે તો ત્યાર પછી બે પદ હોય તો તફાવતની રીત છે કે ઘનની છે નક્કી કરવાની ત્રણ પદ હોય તો આ રીતે ત્રિપદ્યવયવ છે અહીંયા ત્રિપદ્યવયવ છે પણ સામાન્ય નીકળતા હોય તો પેલા સામાન્ય કાઢવા જરૂરી છે છે અને છે તો ત્રણ કોમન નીકળે છે ત્રણ આ બંનેમાંથી x છે તો x તો પેલા અંદર શું વધે છે નક્કી કરવાનું ત્રણ એકા ત્રણ પણ એક લખાય નહીં બે ઘાતમાંથી એક જતે તો એક વધે ઓછા ત્રણ ચોક બાર આ 112 વધારે તો અહીંયા ત્રણ પદ મળી ગયા તમે જુઓ 3 ગુણ્યા x ગુણ્યા x માઇનસ 4 આને કહેવાય લંબાઈ આને કહેવાય પહોળાઈ આને કહેવાય ઊંચાઈ કોઈ ભી કહી શકાય ચલો બીજો દાખલો બધામાં જુઓ k k અને k તો k કોમન નીકળે છે પછી બીજું શું નીકળે છે 4 4 કરી 12 4 2 8 4 5 20 એટલે આપણે અહીંયા લખીશું 4k કોમન નીકળે છે 4 કરી 12 કે 12 અંતર્યો y નો વર્ગ 4 2 8 કે 12 અંતર્યા y 4 5 20 કે 12 અંતર્યા 1 2 અને 3 ત્રિપદી હોય 1 2 અને 3 પેલા અને છેલ્લાના ભાગ પાડવાના કે વચ્ચેનું ફળ આવે 3 ના ભાગ પાડો 3 1 3 5 ના ભાગ પાડો 5 1 5 આમાં ઊભો નહીં કરીએ ગુણાકાર આડો કરશું 3 એક 3 5 એક 5 અહીંયા પ્લસ છે તો મોટી રકમ પ્લસ પ્લસ માઇનસ માઇનસ 5 માંથી 3 ગયા તો ભાગ્યા 2 અહીંયા તો અહીંયા 4 ને પદ મૂકીએ 3y નો સ્ક્વેર આની જગ્યાએ આપણે મૂકવાનું છે આ બંને પદ સોરી માઇનસ છે માઇનસ 3 y પ્લસ 5 y માઇનસ કેટલા આવશે 5 બંનેના ભાગ પાડી અને કોમન આ સામાન્ય કાઢ્યા છે જે લખી આપણે આ પર મોટો કૌંસ કરવો પડે બંનેમાંથી 3y 3y કોમન તો 3y 3 જતા ને માઇનસ ફેરમાંથી y ને તો y ઓછા 3y પૂરેપૂરા બહાર નીકળે જાય તો નિયમ છે સામાન્ય કાઢતા કૌંસમાં કશું ના વધે તો કેટલા વધે 1 3 1 3 y માં જતા રહે વત્તા પ્લસ છે એટલે અંદરની નિશાની બદલાશે નહીં 5 5 કોમન કાઢ્યા y વધ્યા ઓછા 5 1 5 ચલો લખીએ છીએ 4 કે y માઇનસ 1 y માઇનસ 1 કોમન 3y વત્તા 5 3y વત્તા 5 તો આ 4 કે ગુણ્યા y માઇનસ 1 ગુણ્યા 3y વત્તા 5 તો એ તમારો જવાબ આવ્યો LBH બરાબર L ગુણ્યા B ગુણ્યા H લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી રાખીએ છીએ અહીંયા આપણો આ પ્રશ્ન તમને કમ્પલસરી આની તૈયારી કરજો આપણે આનો હોમવર્ક પણ આપીશું ડિફિકલ્ટી હોય કોઈને તકલીફ હોય તો રૂબરૂ ક્લાસની મુલાકાત લઈ અથવા મને ફોન કરી શકે છે ચલો નવા લેક્ચરમાં મળીએ ત્યાં સુધી ધન્યવાદ